હિરલ્સ કિચનમાં તમારું બધાનું સ્વાગત છે. ગણેશ ચતુર્થી સ્પેશિયલ આપણે ચૂરમાના લાડુ બનાવવા જઈ રહ્યા છીએ. ખૂબ જ ટેસ્ટી લાગે છે ચૂરમાના લાડુ. તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એની પહેલાં મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં એટલે ફટાફટ મારી રેસીપી તમારા સુધી પહોંચી જાય અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ ચૂરમાના લાડુને શેર કરજો. તો ચલો ચૂરમાના લાડુ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. ઘઉંનો જાડો લોટ લીધો છે, એકદમ સરસ લાડવાનો જે આપણે દળતા હોય એ છે. એકદમ સરસ લાડવાનો લોટ લીધો છે મેં. એની અંદર આપણે રવો નાખશું, આ 4 ચમચી રવો છે. બેસન નાખશું. બેસન નાખવાથી રવો અને બેસન નાખવાથી આપણા લાડવા એકદમ કરકરા અને સરસ એકદમ બનશે. હવે આપણે આની અંદર આપણે મોણ નાખશું. આમાં મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે. આ મોણ છે એ સિંગ તેલનું નથી નાખવાનું, જે સ્મેલ વગરનું તમે તેલ ખાતા હોય એ નાખી શકો અથવા તો ઘી નાખી શકો, પણ હું ટ્રેડિશનલ રીતે આ બનાવી રહી છું કે આમાં તેલ પડતું હોય છે. તો આને સરસ પહેલાં આપણે મુઠ્ઠી પડતું તેલ આપી દેશું. તેલનું મોણ દેવાનું છે મુઠ્ઠી પડતું. એકદમ સરસ રીતે પહેલાં મુઠ્ઠી પડતું મોણ આપી દઈએ. અને એ હું તમને એ પણ શીખડાવીશ કે લાડવાનો ભૂકો કેવી રીતના સ્ટોરેજ કરવો, કે તમે એની ટાઈમે તમારા ગેસ્ટ આવ્યા હોય, તમારી પાસે લાડવાનો ભૂકો સ્ટોરેજ કરેલો હોય તો તમે ફટાફટ લાડુ બનાવી નાખો. હજી આપણે આમાં તેલ નાખશું. એકદમ સરસ મુઠ્ઠી પડતું આમાં તેલ આપવાનું છે. સાથે સાથે ગરમ પાણી પણ મૂકી જ દેવાનું, એટલે નવસેતુ જે આપણે મુઠિયા વાળી શકીએ એવું ગરમ પાણી મૂકી જ દીધું છે મેં. આને સરસ રીતે મિક્સ કરી લઈએ આપણે. તમે જોઈ શકો છો કે કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે, સરસ મોણ લાગી ગયું છે. એટલે હવે આમાં આપણે નવસેતુ પાણી નાખવાનું છે, ગરમ કરેલું, જે આપણા હાથ દાજી ના જાય એ પ્રમાણે આપણે આમાં થોડું થોડું પાણી નાખતા જશું અને સરસ મુઠિયા બનાવશું. આના લોટ આનો થોડો કઠણ રાખવાનો છે, એટલે થોડું થોડું આમ મિક્સ કરતા જવાનું અને સરસ મુઠિયા બનાવશું. આના એકદમ કઠણ રાખવાનો છે લોટ આનો. તમે જોઈ શકો છો કે એકદમ કઠણ થઈ ગયું છે. હવે આના આપણે આવી રીતના સરસ મુઠિયા બનાવી લેશું. ગણેશ ચતુર્થીમાં તમે આમ લાડુ, ચૂરમાના લાડુ બનાવી અને બાપ્પાને તરી શકો છો. ગણેશ ચતુર્થી સ્પેશિયલમાં અમે ઘણી બધી વેરાયટીઓ બનાવી છે, મોદકની લાડુ પણ છે, તો મારી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકશો. આવી જ રીતના આપણે આ તમે જોઈ શકો છો કે ચારે ચાર આંગળી મારી દેખાય છે, આવી રીતના ટ્રેડિશનલ રીતે મુઠિયા વળાતા હોય છે. તો આવી જ રીતના વાળવાના છે. આવી જ રીતના એકદમ સરસ આમ બે હાથેથી સરસ રીતે પીસી પીસીને આવી રીતના મુઠિયા વાળવાના. આવી રીતના બધા જ મુઠિયા બનાવી લઈએ આપણે. થોડું થોડું પાણી નાખીને જ બનાવવાના છે. જોઈ શકો છો કે મુઠિયા એકદમ રેડી છે. અમે તેલ લીધું છે, આ તેલ સ્મેલ વગરનું છે, કપાસિયાનું મેં તેલ લીધું છે. તમે સ્મેલ વગરનું કોઈ પણ તેલ લઈ શકો. આપણે ચેક કરી લઈએ, તેલ આવી ગયું છે, ગેસ કરવાનો છે ધીમો, અને આપણે જે મુઠિયા છે એને આપણે નાખી દેશું તળવા માટે. અને ધીમા ગેસે જ તળવાના છે, કારણ કે થોડા જાડા હોય એટલે એને તળાતા વાર લાગે, એટલે એકદમ સરસ ધીમા ગેસે આને તળી લેશું. થોડા હવે આને થવા દેશું. આપણે આને હવે પલટાવી લેશું. એક સાઈડથી સરસ રીતે તળાગ્યા છે અને ધીમા ગેસે તળવાના છે. થોડી વાર લાગશે પણ એકદમ સરસ અને ધીમા ગેસે જ બધા પલટાવી દેવાના. સરસ હજી આને આપણે એકદમ લાલ થવા દેવાના છે, એટલે હજી આપણે આને પલટાવી અને ધીમા ગેસે આને તળશું.
તમે જોઈ શકો છો કે એકદમ તળાઈને રેડી છે, એકદમ સરસ લાલ થઈ ગયા છે. તો હવે આપણે આને કાઢી લેશું. એકદમ સરસ આને તેલ પહેલા એકદમ નિતારી દેવાનું. સરસ રીતે પેલા કાઢી લઈએ. એવી જ રીતે બીજા પણ નાખી દઈએ. બીજા પણ આને નાખી દઈએ, આને પણ થવા દેશું. આને દસકા વડે સરસ આમ જરા ટોચી નાખશું એટલે અંદરથી જે ગરમ હોય એ ફટાફટ ઠરે. દસતો ગ્લાસ તમારી પાસે જે હોય એનાથી તમારે આવી રીતના કરી નાખવાનું એટલે ફટાફટ ઠરી જાય. આપણે જે બીજા મૂઠિયા હતા એ પણ સરસ રીતે તળાઈ ગયા છે, એને પણ આપણે કાઢી લઈએ. અને એને પણ આવી જ રીતના સેમ કરી નાખવાનો ભૂકો થોડો એટલે ફટાફટ ઠરે. હવે આને થોડા ઠરવા દઈશું આપણે. આ એકદમ ઠરી ગયું છે અને હવે આપણે મિક્સર જારમાં નાખી અને આને સરસ રીતે પીસી લેવાનું છે. સરસ રીતે આને એક પીસી લેશું, પહેલાં ક્રશ કરી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ પીસાઈ ગયું છે, એકદમ સરસ. હવે આ સ્ટેજ ઉપર તમારે આને તમારે જોતો હોય એટલા લાડુ બનાવવાના અને આને ફ્રીઝમાં મૂકી દેવાનું. 15 દિવસ સુધી સારા સરસ રહેશે. 15 દિવસમાં તમે ગમે ત્યારે પણ તમે આમાં ખાંડવાળા બનાવવા હોય, સાકરવાળા બનાવવા હોય તો તમારે આની અંદર ખાંડ અને ઘી નાખી, ડ્રાયફ્રૂટ નાખી અને બનાવી શકો છો. સાકરવાળા બનાવવા હોય તો સાકરનો ભૂકો નાખી, ઘી નાખી અને ડ્રાયફ્રૂટ નાખીને બનાવી શકો. આજે આપણે ટ્રેડિશનલ રીતે ગોળવાળા ચૂરમાના લાડુ બનાવી રહ્યા છે એટલે આપણે આની પાઈ કરવાની છે, પણ આટલા બધો નહીં જોઈએ. આપણે આમાંથી થોડો કાઢી લેશું સ્ટોરેજ માટે. આનો કાઢી લીધો છે. આ હું ફ્રીઝમાં રાખી દઈશ ને 15 દિવસમાં ગમે ત્યારે પણ પાછા લાડુ બનાવવાની ઈચ્છા થશે અથવા તો અમારા ઘરમાં ગરમ લાડુ ખાવાની બહુ ઈચ્છા થતી હોય છે તો ગોળ ઘીની પાઈક બનાવી અને સરસ પાછા ડ્રાયફ્રૂટને બધું નાખી અને લાડુ બનાવતી હોઉં છું હું. તો હવે આપણે હવે આગળ જોઈએ. હવે આપણે આની અંદર બદામની કતરણ છે એ નાખશું અને મેં આ થોડી આખી બદામ પણ લીધી છે અને દ્રાક્ષ છે, દ્રાક્ષ નાખશું. કાજુના ટુકડા છે, આ મેં મોટા મોટા દ્રાક્ષના ટુકડા કરેલા છે એ પણ મેં લીધા છે. પિસ્તા નાખશું આની અંદર. આની અંદર નાખશું આપણે એલચી પાવડર છે. આની અંદર થોડો જાયફળનો પાવડર નાખશું. તમે ના ટેસ્ટ ભાવતો હોય તો તમે અવોઇડ કરી શકો છો, પણ ગોળવાળા ચૂરમાના લાડુમાં જાયફળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો એ નાખશું. પહેલાં હવે આને આપણે બધું મિક્સ કરી લઈએ, સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે ગોળની પાઈ બનાવતા શીખડાવું તમને. આ સ્ટેજ ઉપર તમે ખાંડ અને ઘી નાખી દો તો ખાંડવાળા લાડુ બનીને તૈયાર થશે. ખાંડ તમારે અવોઇડ કરવી હોય તો તમારે આમાં સાકર નાખી દેવાની. સાકરના લાડુ મેં ઓલરેડી બનાવેલા જ છે, મારી ચેનલ ઉપર જાજો તો તમને મળી રહેશે. લોહી લીધું છે, એની અંદર આપણે એકદમ ચોખ્ખું ઘી છે, ઘરનું જે બનાવેલું હોય છે સેમ ઈ છે. અને પહેલાં આપણે ઓગાળશું ઘીરને. આમાં ઘી થોડું ઓછું જોઈએ, ખાંડના આપણે લાડુ બનાવતા હોય એમાં જરાક વધારે ઘી જોઈએ. આમાં ગોળની પણ પાઈ આવે એટલે ઘી થોડું ઓછું જોઈએ આમાં. હવે પહેલાં ઘીને આપણે ઓગાળી લઈએ. ઘી ઓગળી રહ્યું છે તો એમાં આપણે ગોળ પણ નાખી દઈશું. આ એકદમ દેશી ગોળ છે એ લેશું. તમારા ટેસ્ટ પ્રમાણે તમે
થોડો વધતા ઓછો કરી શકો છો. તમને એવું લાગે કે ગોળો થોડો ઓછો થયો છે તો તમે ગરમ ગોળવાળી ઘીની આપણે જે આ પાઈ કરી રહ્યા છે ઉપરથી પણ તમે આને ગોળ નાખી શકો છો. એકદમ દેશી ગોળ લીધો છે. તમે જે કોલ્હાપુરી ગોળ આવે છે એ પણ લઈ શકો આમાં. તો હવે આપણે આને થવા દઈએ, ગોળને જરા ઓગળવા દેશું, પાઈ બનાવશું આની. ગોળ અને ઘી કોઈ પણ વસ્તુ ઓછી હશે તો તમે લાડુના મિશ્રણમાં પડશે, ગરમ હોય એટલે આસાનીથી થઈ પડી જાય. અને હજી થોડું આપણે ગોળની પાઈ બનાવવાની છે એટલે થોડું થવા દેશું. એકદમ બબલ્સ આવે ત્યાં સુધી આને થોડી પાઈ બનાવશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ પાઈ આવવા માંડી છે. થોડી હજી કરશું, એકદમ સરસ બધા ઉપર બબલ્સ આવવા માંડે ત્યાં સુધી. આમાં એકદમ પાઈ આવવાની કઈ જરૂર નથી. આમ પણ આ એકદમ રેડી છે. તમે જોઈ શકો છો કે ગોળ અને ઘી એકદમ એકરસ થઈ ગયું છે. તો આપણે ગેસ બંધ કરી દેશું. આની અંદર વચ્ચે થોડો આવી રીતના ખાડો કરી દેવાનો. હવે આપણે જે પાઈ બનાવેલી એ આપણે આની અંદર નાખશું. થોડી મેં પાઈ રાખી દીધી છે, જોશે તો ઉપરથી પડે પછી બહુ મીઠું થઈ જાય તો એનો કોઈ મતલબ નથી. ત્યારે બહુ મીઠું થઈ જાય તો તમારી પાસે એક્સ્ટ્રા જે આપણે મિશ્રણ બનાવેલું હોય એ તમારે આની અંદર નાખી દેવાનું. તમે જોઈ શકો છો કે એકદમ મિશ્રણ સરસ રીતે થઈ ગયું છે. આ મેં મોલ્ડ લીધું છે અને આપણે આની અંદર સરસ રીતે એકદમ સરસ દબાવી અમે આના લાડુ બનાવશું. તમે ગોળ લાડુ પણ બનાવી શકો, આવી રીતના મોલ્ડથી પણ તમે લાડુ બનાવી શકો. સરસ રીતે મોલ્ડથી લાડુ આપણે બનાવી લેવાના. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત આપણા ડિઝાઇનર લાડુ તૈયાર છે. તો આવી જ રીતના પહેલાં આપણે બધા લાડુ બનાવી લેશું અને લાડુ બનાવી લઈએ. આ લાડુ બનેલો છે એની ઉપર જ તમારે ખસખસ આવી રીતના પાથરી દેવાનું. ગરમ ગરમ હશે તો ખસખસ પણ સરસ રીતે ચોટી જશે. આવી જ રીતના આપણે બધા જ લાડુ બનાવી લઈએ. તમે જોયું કે આજે આપણે ચૂરમાના લાડુ બનાવ્યા, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ બનાવજો. બાય, આવજો. જય શ્રી કૃષ્ણ. મળશું બીજી રેસીપી સાથે.